પોરબંદર નજીક ગુજરાતી જળસીમામાં ઘૂસી આવેલા વિદેશી જહાજમાંથી કોઈ વાંધાજનક વસ્તુઓ નથી મળી આવી. અરબ સાગરમાંથી વિદેશી જહાજ ઝડપાવાના કેસમાં તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને તપાસ બાદ જહાજમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુ નથી મળી. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો, કસ્ટમ, કોસ્ટગાર્ડ અને પોલીસે જહાજની તપાસ હાથ ધરી હતી. સીશેલ નામનું આ જહાજ ઈરાનનું હતું. જહાજમાં 14 જેટલા ક્રૂ મેમ્બર હતા, જેમાંથી 5 ભારતીય અને 9 ઈરાનના હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે તપાસ કરાતા પકડાયેલા જહાજનું રજીસ્ટ્રેશન ઇન્ડોનેશિયા નજીકના એક ટાપુનું નીકળ્યું છે, જે ઇન્ડોનેશિયાથી કુવૈત તરફ જઈ રહ્યું હતું. ઇન્ડોનેશિયાથી કુવૈત પહોંચાડવા માટે 2 ટન તેને દોરડા વડે બાંધી લઈ જઈ રહ્યું હતું. જોકે દીવ નજીક દોરડું તૂટી જતા 1 ટકે જળસમાધી લીધી. ઈરાનના માલિકે આ જહાજને કુવૈતમાં અન્ય વ્યક્તિને વેચ્યું હતું.